હેલો દોસ્તો આપણે પી પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે આ સિરીઝમાં આપણે બધા જ ધોરણના પાઠ્યપુસ્તકના મોસ્ટી પ્રશ્નો જોઈએ છીએ આપણે એક પુસ્તક પૂરું પણ કરી નાખ્યું છે આ સિરીઝમાં તે છે ધોરણ છનું વિજ્ઞાનનું પુસ્તક દોસ્તો તમે તે ના જોયું તો તમને પ્લેલિસ્ટમાં મળી જશે તમે જોઈ લેજો દોસ્તો હવે આજે આપણે ધોરણ છનું સામાજિક વિજ્ઞાનનું પુસ્તક ચાલુ કરીએ છીએ આ પુસ્તકમાં આપણે આજે સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ એટલે કે ચાલો ઇતિહાસ જાણીએના મોસ્ટ ટાઈમ્બી પચીસ પ્રશ્ન જોઈશું દોસ્તો તમે આ વિડીયો જોઈ લો એટલે કે આ પચીસ મોસ્ટ ટાઈમ્બી પ્રશ્ન જોઈ લો એટલે તમારો ધોરણ છ નો સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ પૂરો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે ચેનલ સાથે તો જોડાઈ જજો આપણે વારાફરતી પાઠ્યપુસ્તકના મોસ્ટ પ્રશ્નો આપણે જોઈએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાસ્ટ સુધી બન્યા રહેજો લાસ્ટમાં તમને એક સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ છ સામાજિક વિજ્ઞાનનો પહેલા પાઠના મોસ્ટ એમ્પી પચીસ પ્રશ્નો પ્રશ્ન એક કયા રાજાઓના સિકા ખૂબ એટલે ખૂબ જ પ્રખ્યાત હતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી ઉપરક તમામ રાજાઓના એટલે કે ગ્રીક રાજાઓના મૌર્ય રાજાઓના અને ગુપ્ત યુગના રાજાઓના સિક્કા ખૂબ જ એટલે કે ખૂબ જ પ્રખ્યાત હતા પ્રશ્ન બે ભારતમાં મળી આવેલા એટલે કે ભારતમાં મળી આવેલ સૌથી જૂના સિક્કાનું નામ શું છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ પંચમાર્ગ ભારતમાં મળી આવેલ સૌથી જૂના સિક્કાનું નામ પંચમાર્ક છે પ્રશ્ન ત્રણ હસ્તપ્રતોમાંથી એટલે કે હસ્તપ્રતોમાંથી કયા યુગના માનવી વિશેની માહિતી મળે છે

ઇન્ડિયા નામથી ઓળખતા હતા પ્રશ્ન છ પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર ભોજપત્રનો ઉપયોગ કરતો તેને શું કહેવાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી હસ્તપ્રતો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર અને ભોજપત્રનો જે ઉપયોગ કરતો હતો તેને આપણે હસ્તપ્રતો કહીએ છીએ પ્રશ્ન સાત હસ્તપ્રતોમાંથી કઈ ભાષામાં લખાણ મળી આવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામના એટલે કે હસ્તપ્રતોમાંથી સંસ્કૃત પ્રાકૃત તમિલ ભાષાના લખાણ મળી આવેલ છે પ્રશ્ન આઠ તામ્રપત્ર પરથી શેની માહિતી મળે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામની રાજાના નામની રાજાના ધર્મની અને રાજાએ કરેલ દાનની માહિતી તામ્ર પરથી મળે છે એટલે કે તામ્રપત્ર પરથી પ્રશ્ન નવ ઈરાનીઓ સિદ્ધુ નદીને કયા નામથી ઓળખતા હતા

પ્રશ્ન બાર ઈસવીસન એટલે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઈસુ ઈસુ ખ્રિસ્તીના જન્મ પછી જૂનું શહેર મળી આવ્યું છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન બી કચ્છમાંથી ગુજરાતમાં કચ્છ જગ્યાએથી ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું હતું એટલે કે આવ્યું છે પ્રશ્ન ચૌદ હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન બી પાટણમાં હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી પાટણ જગ્યાએ આવેલી છે પ્રશ્ન પંદર માનવ સમાજના ભૂતકાળની માહિતી આપતો વિષય એટલે તો ઓપ્શન સી ઇતિહાસ માનવ માહિતી આપતો વિષય એટલે ઇતિહાસ અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન કઈ જગ્યાએ આવેલું છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન ડી અમદાવાદમાં ભોજી અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન અમદાવાદમાં આવેલું છે ప్రశ్న సత్తర ఇండస్ શબ્દનો સંસ્કૃત ભાષામાં અર્થ શું થાય છે તો દોસ્તો નાન્સર આવશે ઓપ્શન સી સિંધુ એટલે કે ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં અર્થ સિંધુ થાય છે એટલે કે સિંધુ નદી જે છે તે પ્રશ્ન અઢાર ઈસવીસન પૂર્વ એટલે તો દોસ્તો આન્સર આવશે દોસ્તો આપણે આ જોઈ જ ગયા ઈસ્વીસન પૂર્વ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય પ્રશ્ન ઓગણીસ ગ્રીસના એટલે કે ગ્રીસના લોકો સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઇન્ડસ ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ ના નામે ઓળખતા હતા પ્રશ્ન વીસ એલડી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કઈ જગ્યાએ આવેલી છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી અમદાવાદમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદમાં આવેલી છે પ્રશ્ન એકવી ઇન્ડિયા શબ્દ ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી ઇન્ડુસ પરથી ઇન્ડિયા શબ્દ ઇન્ડુસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે પ્રશ્ન બાવીસ પુરાતત્વ અંગ્રેજીમાં શું કહે છે તો આન્સર આવશે ઓપ્શન એ દોસ્તો તમે સ્પેલિંગ જોઈ લેજો અંગ્રેજીમાં આર્કોલોજીસ્ટ કહેવાય છે પ્રશ્ન મનુષ્યના સામાજિક એટલે કે મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરતો વિષય એટલે મનુષ્યને સામાજિક વિશ્વથી માહિતગાર કરતો વિષય એટલે સામાજિક વિજ્ઞાન એટલે ઓપ્શન એ સામાજિક વિજ્ઞાન પ્રશ્ન ચોવીસ ભરત નામનું માનવ સમૂહ કઈ દિશામાં આવીને વસેલા ભરત નામનું માનવ સમૂહ કઈ દિશામાં આવીને વસેલા તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી ઉત્તર પશ્ચિમ દિશામાં ભરત નામનું માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ દિશામાં આવીને વસેલા

થયો દોસ્તો આ પ્રશ્ન ધોરણ બાર ઇતિહાસનો છે ભારતમાં સર્વપ્રથમ ક્યાં ઉદ્યોગ શરૂ થયો તો દોસ્તો ઓપ્શન છે એ તમિલનાડુમાં ઓપ્શન બી કોલકાતામાં ઓપ્શન સી બંગાળમાં ઓપ્શન ડી ગુજરાતમાં દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આપણી આ સિરીઝ તમને કેવી લાગે છે તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવતા પાઠના પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત